જી મિત્રો જય દ્વારકાધીશ, આ તમારું બધાને સ્વાગત છે એક નવો વિડીયો પર. ને આજનો બ્લોક કંઈ એવો બધો ખાસ નથી. આજે હું સવારમાં આટો મારો નીકળ્યો હતો ખેતરમાંથી, જો કે આજે સવારનો માહોલ બધો શાંત છે ને મજા આવ્યો છે, ને તેથી હું એક બ્લોક બનાવી લઉં. ને આજે પછી અટાણે સવારમાં વરાપ પણ નીકળી છે, ને કાલે વરસાદ હતો, આજે મૂર વરસાદ નથી. ને આ ન થાય વધુ સારું, ને થોડાક દિનની વરાપની પણ જરૂર છે. જો હમણાં એક રોગ નીકળ્યો છે લંપી વાયરસ, તે ગાયુંમાં જ હોય છે, ને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે તે લંપી વાયરસ રોગ હોય જાય, ને બધી ગાયો હતી એમની પહેલાં સારી થઈ જાય, એ તો આપણે ભગવાનને પ્રાર્થના કરીશું. આગળ આપણે ભેહુંનો નીડ નાખી છે એ પણ તમને હું દેખાડું. હાલો આપણે ત્યાં ભેહું નીડ ખાઈ છે એ પણ હું તમને દેખાડું. એ જવારની સાઈડ નાખી છે કે ભેહું ખાઈ રહી છે, ને આગળ હજી અટાણું હતી તો બાવણે બાંધી છે, આગળ અંતર લઈ લીધી છે. કેમ કે અટાણ ત્યાં બાવણે મસલાને બહુ થઈ ગયો છે, તે બહુ મસલાને માખીને કવડે છે, ત્યાં અંદર લઈ પછી ધોવાળી કરી છે, એ હેઠી નીડ ખાઈ લે. અટાણે ભેહું બાંધ્યું છે ત્યાં, નકર પહેલાં ટ્રેક્ટર રહેતું નહીં, હવે અટાણે ભેહું બાંધ્યું પડે છે એટલે ટ્રેક્ટરને ઉપર ઓહરીને ચડાવી દીધું છે. એ પણ તમને હું દેખાડી કે ત્યાં ટ્રેક્ટર ચડાવી દીધું છે. હાલો આપણે જોઈ લઈએ કે ત્યાં વસ્તુ ટ્રેક્ટર ચડાવી દીધું. પાછું ચોમાસાનું આ ટ્રેક્ટર ત્યાં ન રખાય ને પછી ચોમાસાનું ત્યાં રાખીએ આપણે ટ્રેક્ટર, તો પાછું ભેંસીને પલરવું પડે, એના કરતાં વસ્તુ ચડાવી દઈએ તો અહીંયા ભેહું એકથી રહી શકે ને બોલ કે નહીં. ચાલો આપણે જોઈ લઈએ કે ટ્રેક્ટર વસ્તુ ચડાવી, એ પણ તમને દેખાડી દઉં. તમે જોઈ લો કે અહીં વસ્ત્રમાં ટ્રેક્ટર મૂકી દીધું છે, જોઈ લઈએ તમે અહીંથી. અને એ ઓસરીમાં ટ્રેક્ટર ચડાવવા માટે વાં જાઉં, થોડીક ભીડ નાખીને આમ કર્યું છે એટલે લાવું છું, ટ્રેક્ટર હેરકું ચડી જાય એટલે આ ટ્રેક્ટર મૂકી દીધું છે. ને હાલો તમને હજી બીજું પણ દેખાડી દઉં બધું. તો તમે જોઈ લો કે આ રાપનો પણ દાંતીનો પાટલો છે, એ પણ આપણે આમ લઈ લેશું, ને કે પછી ત્યાં ખોટો ખડમાં બધું ઉગી છે, ખોટો કટાઈ જાય છે. હવે એને બાવણે કાઢી લઉં, એને પાછા ઓલો માંડવી કાઢવાનો ગરેડો પડ્યો છે, એ પણ તમને હું બાવણે કાઢી એ પણ દેખાડી દઈશ બધું. હવે તમે જોઈ લો કે આ પોપિયો હમણાં જ આવ્યો ચુમા સામાને, જો હવે પોપિયા આવવાની હવે શરૂઆત થઈ ગઈ છે, આમાં એ ફૂલ વીકળાશે ને થોડો થોડો જાય એટલે પોપિયા આવી જશે એવું મને લાગે. હવે થોડાક ટાઈમમાં પોપિયા થઈ જ જવાના છે. જોઈ લો પોપિયો, આપણા ભીંડા હતા ને એના બ્લોગમાં મેં કીધું હતું કે ગોવા ઢરી ગયા છે, થોડાક ઢરી ગયા, થોડાક બગડી ગયા છે ને થોડાક ઊભા થઈ ગયા છે પાછા, એટલે આમાં હવે બકાલું બધું આવે છે, જઈ આપણે જોતું હોય તે ઉતારીને તાજું બકાલ લઈ લેવાનું. જોઈ લો કે સાહટી ખુદ થઈ ગયો છે, ઉનીમાં થોડું લાલ હતું, પાણી મોટરથી ચાલુ કર્યું હતું, પાણી નીકળી ગયું છે, હવે એ પાણી શું આવી ગયું છે ને હવે લગભગ બેસશે તો નહીં જ. ને હવે આપણે કુએ આવી ગયા છે, કાલ કરતાં પાછું આજે પાછું થોડુંક પાણી ચડી ગયું છે, ને કાલે થોડોક ઓલો જો પાણકો દેખાય છે થોડુંક હેઠું હતું, આજે પાછું જોઈ હતી પાણકા થોડુંક. કાલની આપણે રેગ્યુલર વિડીયો અપલોડ કરશું, તો તમે જોઈ લેજો. તમને મારો બ્લોગ પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, ને હવે આપણે મળીએ કાલે બીજા બ્લોગ પર.